તમારામાંથી ઘણા બધા લોકો આવા વિવાદોનો ભોગ બન્યા હશે, અથવા તો તમારામાંથી જ કોઈકે વિવાદ છેડ્યો હશે, છંછેડ્યો હશે કોઈકને, અને પછી 120-125 જેટલી કોમેન્ટ્સથી આગળ વધીને ઘણું બધું ઓટલા પરિષદ જેવું કંઈક આપણે સોશિયલ નેટવર્કિંગ ઉપર કરી શક્યા હઈશું અથવા તો જોયું હશે. શું છે આજના સાહિત્યના સંદર્ભે ડિજિટલ ડખાઓ અને આ વર્ચ્યુઅલ વિવાદો? વર્ચ્યુઅલ વિવાદો વિવાદો છે પણ કે નહીં? આખી વર્ચ્યુઅલિટીમાં આપણે ક્યાં છીએ? કઈ રીતે આપણે આને પોખી રહ્યા છીએ, અથવા તો આને સમજી રહ્યા છીએ, અથવા તો આની સામે જજુમી રહ્યા છીએ? આ બહુ ઇન્ટરેસ્ટિંગ સેશન આ વખતે ગુજરાત લિટરેચર ફેસ્ટિવલના સાહિત્યના સંદર્ભે આપણે ચર્ચા કરી રહ્યા છીએ. અને આપણી સાથે બે બહુ જ જાણીતા ફેસબુક અને સોશિયલ નેટવર્કિંગ ઉપર ખૂબ જાણીતા બે નામો આપણી સાથે જોડાવાના છે. હું આપ સૌનું તો સ્વાગત કરું છું અને બહુ જ સહૃદયતાથી સાદર નિમંત્રણ આપું છું કવિ, નાટ્યકાર, લેખક શ્રી મકરંદ મુશ્રેને. આપ આવો, આપ મંચ પર પધારો, આપનું ખૂબ સ્વાગત છે. આ સૌથી મોટો ડખો તો ઓછી તાળીઓ પડે છે ને એનો જ હોય છે. હોય ભલે ને લાખ કુટેવો, માણસ તો એ મળવા જેવો, મકરંદભાઈનો આ સિગ્નેચર શેર છે. આપનું સ્વાગત છે મકરંદભાઈ. બીજું એક ખૂબ જાણીતું નામ છે જેણે સોશિયલ નેટવર્કિંગ સાથે જ ગરોબો કેળવ્યો છે. પોતાના કાવ્યમાં પોતાની આવડત કવિતા કરતાં પણ વધારે તેઓ જાણીતા છે. ફેસબુક ઉપર, સોશિયલ નેટવર્કિંગ ઉપર તેમના કવિતાના અભ્યાસ, તેમના વિશદ વાંચનની વિશેષતાઓ તે ત્યાં રજૂ કરતા રહેતા હોય છે. ઘણા બધાને ગાઈડ કરે છે અને ઘણી બધી મસ્તી મજાક તોફાન કરે છે તોફાની ત્રિપુટીના. તહા મંસૂરી, તહા ખૂબ સરસ લખે છે કાવ્ય, ઉર્દુ ભાષા, ગુજરાતી કવિતા, ઉર્દુ કવિતા વિશે તેમનો વિશદ અભ્યાસ છે. આપ સૌનું, આપ બંનેનું ખૂબ સ્વાગત છે. ફોર્મેટ હવે તમને સમજાઈ ચૂક્યું હશે. લગભગ શરૂઆતનો અડધો કલાક આપણે આ લોકોને સાંભળીશું. તેઓ પોતાની મનની વાત કરશે. ડિજિટલ ડખાઓ અને વર્ચ્યુઅલ વિવાદો વિશે તેમનું મંતવ્ય, તેમનું ઓપિનિયન, તેમનો અનુભવ કહેશે. બાદમાં આપણે ઇન્ટરેક્શન પણ કરીશું. તમારા મનમાં પણ કોઈ પ્રશ્ન હોય તો આપ તેમને પૂછી શકો છો. મકરંદભાઈથી શરૂઆત કરીએ. મકરંદભાઈ, કેવી રીતે પહોંચ્યો છે તમારા સુધી આ ડિજિટલ ડખો, વર્ચ્યુઅલ વિવાદો? તમને ક્યાંય અડ્યા છે, તમને ક્યાંય નડ્યા છે? કઈ રીતે જુઓ છો, કઈ રીતે જણાવવા માંગશો એના વિશે? એટલે આ પ્રશ્ન છે કે મારે શરૂઆત કરી દેવાની છે? તમે જે રીતે આને પ્રશ્ન ગણો અને શરૂઆતમાં આટલા બધા સેશન મેં વાંચ્યા એટલે મેં જોયું કે આટલું બધું અમદાવાદમાં આટલા સેશન ચાલી રહ્યા છે. મોટાભાગે કોઈ પણ શહેરમાં ઓડિયન્સ એક જ હોય છે. પછી નૃત્યમાં પણ એ જ જોવા મળે, સંગીતમાં પણ એ જ જોવા મળે, નાટકમાં પણ એ જ હોય. મોટાભાગે આવું હોય છે. હા, એ 200-300 નું ક્રાઉડ ફર્યા કરતું. હા, એ ફરાક રાખા સિટીમાં. આવું અલગ અલગ વેન્યુમાં રાખવું, એટલે મેં કહ્યું કે આ વિષય એવો છે કે બીજા કોઈ સેશનમાં આવે કે ના આવે, પણ જ્યાં ડખો હોય ત્યાં બધાને રસ પડે. એટલે મારા સેશનમાં તો લોકો આવશે, આવશે ને આવશે. અને આપણે તો ડખો છેલ્લો જ રાખ્યો છે, ઝઘડો છે. આ બધી વિષય એવા ઇન્ટરેસ્ટિંગ હોય છે કે પુરાણ કાળથી ચાલતા વિષયો અને હજુ પણ એનો રસ ટકાવી રાખેલા આ બધા. જે આને તો સ્ટેટસ પણ મૂકેલું કે ડખાકારો, એ ચોક્કસ આવવું એમ. એટલે આમાંથી ઓડિયન્સ બધું એનું છે એવું હું માનું છું. પણ અહીંયા મને બહુ આનંદ થાય છે કે અમદાવાદમાં અવારનવાર આવું છું અને આટલું સરસ ઓડિયન્સ. અને મધુ રાયજીની અમે નોંધ લીધી છે અને પ્રીતિ સેન ગુપ્તા અહીંયા બેઠા છે, ડૉક્ટર શૌનક શાહ બેઠા છે અને બધા જ મિત્રો, ઘણા બધા નામ લઈ શકાય એમ છે. બધા મારા ફેસબુકના મિત્રો પંચાલને બધા બહુ છે, એટલે મિસ પંચાલ એમ કોઈ સ્પેસિફિક ખબર પડે છે કોણ એમ. એટલે આ બધાનું સ્વાગત કરું છું. અડધું ઓડિયન્સ ડિજિટલ ઓડિયન્સ. હા, હવે ડિજિટલ હવે કેવું છે કે પહેલાં એવું પ્રશ્ન પૂછાતો કે તમને કોઈ દિવસ તાવ આવ્યો છે કે નહીં, તો લગભગ બધાને આવ્યો જ હોય. હવે નવી 21મી અને 22મી સદીમાં એવું પૂછા છે કે તમને કોઈ દિવસ ડિજિટલ ડખામાં તમે સંકળાયેલા કે નહીં, તો એ હોય જ. હવે એવું એવા પ્રકારનો આખો મામલો છે. પણ હું વાત એવી રીતે માંડવાનો પ્રયત્ન કરું છું કે ઘણા શબ્દો બીજી ભાષામાંથી ગુજરાતી ભાષામાં આવ્યા. એટલે સૌથી પહેલાં હું એ સ્પષ્ટ કરવા માગું કે આપણે જ્યારે ચર્ચા આગળ વધે એના પહેલાં કે ડખો એટલે શું, મારે એવું સમજાવવું હોય. કારણ ડખો એટલે જ ખબર ના હોય તો આગળની ચર્ચા નહીં થાય. મને એવું લાગે છે કે આ શબ્દ ઉર્દુમાંથી આવ્યો છે કે દખલ, દેના.
એના ઉપરથી દખલ થયું અને પછી ડખો. કોઈ કામમાં તમારે દખલ અંદાજી એવો શબ્દ છે ઉર્દુમાં. હવે દખલ કરવા માટે તમારી પાસે એક ઓથોરિટી હોવી જોઈએ કે કંઈક ચાલી રહ્યું છે અને એ બરાબર નથી થઈ રહ્યું તો દખલ આપો. જો બરાબર ચાલે તો એમાં દખલ આપવાની જરૂર નથી. એના બે અર્થ થાય છે કે કોઈ સરળ વસ્તુ, કોઈ વસ્તુ આમ તેમ થાય એને સરળ કરવા માટે દખલ જરૂરી છે અને દખલ કરનાર માણસ ઓથોરિટી હોવો જરૂરી છે. હવે આ જે મૂળ વસ્તુ છે આખી હવે ભૂલાઈ ગઈ. હવે કોઈ કોઈમાં પણ દખલ આપી શકે. હા, અને ડિજિટલ જ્યારે તમે શબ્દ વાપરો ત્યારે ક્લેરિટી આવે છે કે દખલ પણ ડિજિટલ હોવી જોઈએ. એકદમ ક્લેરિટી સાથેની દખલ હોવી જોઈએ કે હું દખલ કેમ કરું છું. બેટા ચોકલેટ ન ખવાય એમ કરીને હું એના માટે દખલ આપું જ છું તો કેમ ન ખવાય એની મારા પાસે ક્લેરિટી છે. એટલે ડિજિટલનેસ એક તો જોવાથી ખબર પડે અને બીજી કે તમારા જેટલા વિચારો ક્લિયર હોય તો દેટ ઇઝ અ ડિજિટલ થોટ. કે મારી ક્લેરિટી જેટલી વધારે એટલું એનું ડિજિટલાઇઝેશન વધારે એવું હું માનું છું. એટલે આ બધામાં 16મી સદીમાં મુગલો આવ્યા અને લગભગ એની પાછળ અખો પણ આવ્યો. એટલે એ વખતે દખલ શબ્દ, કારણ કે ભારતીય બીજી ભાષામાં દખલ શબ્દ પહોંચ્યો નહીં હોય, નહીં તો અખાએ અખાના છપ્પાને બદલે એણે ચોક્કસ અખાનો ડખો એવું લખ્યું હોત એવું મારું માન. કારણ કે એણે બહુ દખલ કરી છે સમાજના જે કુરિવાજો છે એમાં. કારણ કે દખલ બંને બાજુએ થાય. સારા માણસમાં તમે દખલ કરી શકો તો પણ એને દખલ લાગે અને ખરાબ માણસમાં પણ તમે આ કેમ ખરાબ કરે જેવું કહો તો એના માટે એ દખલ છે જુદા અર્થમાં. એટલે સમાજના એમાં કવિઓએ મોટાભાગે આમાં દખલ અખાથી શરૂ કરેલું અને પછી ચાપલા અખાના ચપ્પા અને ચાપખા અને એ બધી એક પ્રકારની દખલ છે. એટલે અખાનો ડખો શબ્દ હોત હું તો એ પ્રકારનું નામ આપત એવું મારું માનવું છે. બીજો શબ્દ એમણે આપ્યો છે કે વર્ચ્યુઅલ વિવાદો. હવે વચ્ચે કવિઓનું દખલ પાછું હું બોલ્યો એમાં કવિતામાં પણ અદમ ટંકારી અને બધાએ ડિજિટલ દખાની અસર કવિતામાં પણ જોવા મળી કે બાગમાં આવે ક્યાં ફરે છે સનમ, વેબસાઇટ ઉપર મળે છે સનમ, ને ક્યાં છે રોમાંચ તારા અક્ષરનો. આપણે કોઈના અક્ષર પણ જોવા માટે તરસ હતા હમણાં જે બેઠા છે એમાં ઘણા લોકો, પણ હવે તો અક્ષરો પણ જોવા નથી મળતા. એટલે ક્યાં છે રોમાંચ તારા અક્ષરનો, ફક્ત ઈમેલ મોકલે છે સનમ. આ બધી આખી ડિજિટલ દખાની વાતો કવિતામાં પણ કવિઓ લાવ્યા છે. વર્ચ્યુઅલ વિવાદની વાત કરું તો વર્ચ્યુઅલ શબ્દ જ એવો છે કે ઇટ ઇઝ વર્ચ્યુઅલ. હવે એમાંય પાછો વિવાદ છે. એટલે આ ડૉક્ટર બેઠા છે કે એવો એક શબ્દ છે ડૉક્ટરીમાં એમાં કે તને સિઝોફ્રેનિયા થયો છે. એટલે જે નથી તેની કલ્પના કરીને એને દેખાય છે અને જે દેખાય છે તે તો છે જ નહીં. હવે આ આખું જો તમે સમજાય તો ખરેખર જો તમને ખબર પડે કે આ તો વર્ચ્યુઅલ છે તો વિવાદ જ નથી, પણ વર્ચ્યુઅલ છે એવી ખબર છે અને છતાં વિવાદ થાય છે. એટલે વિવાદોમાં રાચા તો દુઃખ પામવાના એવું રામદાસે કહેલું 400 વર્ષ પહેલાં અને એ હજુ સુધી આપણે સુધી પહોંચ્યું નથી એ શબ્દ. અને એટલા માટે આ વિવાદ ચાલે છે અને વિવાદ ચાલે છે એટલે ડખો થાય છે. ઘણીવાર ડખો થાય છે એટલા માટે પણ વિવાદ થાય છે. એટલે આ બંને એકબીજા સાથે જે બ્રિજ થયું છે અને મને લાગે છે કે આગળ ચર્ચા જેમ જેમ જશે એમ એમ મજા પડશે. અને આમાંથી ઘણા બધા બેઠા છે એ બધાના મારા ચહેરાઓથી હું આમ કહીને આમ આંગળી મૂકીને કહી શકું કે આમનો વિવાદ થયો છે, આમનો વિવાદ થયો છે. અને એ બધા પણ કહી શકે કે આમનો પણ વિવાદ થયો છે. એટલે એ બધા કદાચ જો વાત નીકળશે આગળ તો આપણે કરીશું. આમાં આટલું મારે કહેવું છે. આમાં કેટલાકની ઉપર હાથ મૂકીને એવું કહી શકાય કે આમણે વિવાદ કર્યો છે, આમણે ડખો કર્યો છે. પણ એવું તહા માટે પણ કહી શકાય. તહા મસ્તી મજાક અને તોફાનના રૂપે ઘણા ડખાઓને આમંત્રણ આપે છે અને પછી ખૂબ લાંબુ ચાલે છે એમની ટાઈમલાઈન ઉપર. એવું અમે નોંધ્યું છે. તહા વિશેષ ફોડ પાડવા વિનંતી. મને લાગે છે કે આ જે ડખાની શોધ છે ને, ડિજિટલ ડખાની શોધ એણે જ કરી હશે જેણે ટેગિંગ ને હેશટેગની શોધ કરી. ફેસબુક ઉપર જે ટેગિંગની શરૂઆત જેણે કરી કે એક તો ડખા થાય અને પાછા ત્યાં ફ્રેન્ડ્સને ને બધાને ટેગ કરીને ડખામાં ભાગ લેવા આમંત્રણ આપવામાં આવે કે તમારું મંતવ્ય રજૂ કરો ને તમે ટાઈમ પાસ કરો. પણ જ્યારે આપણે ડિજિટલ ડખાને સાહિત્યના સંદર્ભમાં જોવાનું છે ત્યારે ફેસબુક, ટ્વિટર અથવા સોશિયલ મીડિયા ઉપર એવા ઘણા બધા ખરેખર ડખા થયા છે કે તમારે કવિતા હોય કે પછી કોઈ રાઇટિંગ નોટ્સ હોય તો એની ઉઠાંતરી થાય
ઘણી બધી જોવા મળે છે, એને સોશિયલ નેટવર્ક ઉપર રોકી શકવું શક્ય જ નથી. એટલે એ એક સૌથી મોટો પ્રોબ્લેમ છે. બીજું કે જાણ વગર કવિના લેખની કવિતાની કે લેખની ઉઠાંતરી કરવી એક જાણ વગર, અને બીજું કે જાણ હોય પણ સાચા કવિનું કે લેખકનું નામ ખબર ન હોય એટલે ગમે તેના નામે ચલાવ્યું મારાનું. કોઈ પણ સારો ઉર્દુ શેર ખબર હોય પણ નામ ના ખબર એટલે વચ્ચે હે ગાલિબ, એટલે એ શેર ગાલિબમાં થઈ ગયો. એટલે મેં ગાલિબના જન્મ દિવસે એક પોસ્ટ મૂકી હતી કે આજના દિવસે ગાલિબને સાચી શ્રદ્ધાંજલિ જે છે કે આપણે જે ચીલા ચાલુ શેર છે એના વચ્ચે હે ગાલિબ લખવાનું છોડી દઈએ. એટલે ડિજિટલ ડખો તો છે અને વર્ચ્યુઅલ વિવાદો, જેમ મકરંદભાઈએ કીધું કે ખરેખર વિવાદ છે જ નહીં પણ આ ટેગને બધાને ભેગા કરીને વિવાદ બનાવવામાં આવે છે, એના વિશે આગળ આપણે ચર્ચા કરીએ. તમને બંનેને એક પ્રશ્ન ચોક્કસથી પૂછવા માગીશું અમે કે આ ડખા અને વિવાદના તમે ભોગ બન્યા હો અને તમે ભાગ બન્યા હો એવા કોઈ ઉદાહરણો એવું કંઈ જણાવવા માગશો? એમાં એકવાર એવું થયેલું કે મારો કોઈ શેર કોઈ ભાઈએ લખી નાખ્યો અને એમાં નીચે મારું નામ નહીં લખ્યું હોય તો ઘણા બધા મને ફોલો કરે છે. એમાંથી કોઈએ લખ્યું કે આ તો ફલાણા ફલાણાનો શેર છે, તમે લખો એનો વાંધો નથી પણ તમારે જે તે કવિને એની ક્રેડિટ આપવી જોઈએ. અને પછી કે હા આપી, પછી બધા લોકો જે આવે છે ને અનધિકૃત માણસો કે જેમણે મારા કે આખી જિંદગીમાં એક જ શેર લખ્યો હોય એ પણ કૂદી પડે, અને જેને કંઈ લેવા દેવા ના હોય એ પણ કૂદી પડે, અને જેનો શેર લખ્યો છે એને તો વાંધો જ ના હોય કે ભાઈ તારે તું લખ અથવા તો તું લખ, પણ પછી અલ્ટિમેટલી એવું થયું કે લોકો ભાઈ લખી દેવું તારે એવું. પછી મેં છેવટે અંદર લખ્યું કે આ બધા કહે છે ભાઈ હવે તારું તું એટલું લખી દે કે સારું હવે પછી હું જ્યારે શેર કોઈનો ટાંકીશ તો હવે એનું નામ લખીશ, આટલું કહેવાને બદલે પછી તો એવું ચાલ્યું. અને પછી મેં પણ કોમેન્ટ કરી તો મેં આટલું જ કહ્યું કે હવે તું લખી દે, મને કંઈ વાંધો નથી એમ. એટલે પછી એમના મિત્રો હોય જેને આપણે કોઈ દિવસ જોયા ના હોય, કારણ કે બાજુ વર્ચ્યુઅલ છે ને બધું, અને પછી જેમાં પાછા ફોટો પણ મૂક્યો હોય. હવે મારા ઘણા મિત્રો છે એમાં અમુક એ તો ગધેડાના ફોટા પણ મૂકેલા છે, એટલે આપણે રિપ્રેઝેન્ટ કેવી રીતે આપણે કરીએ એ જુદી વાત છે. પણ આવું બધું હવે આપણને ખબર નહીં કે આ કોણ છે, અને પછી એની કોમેન્ટ આવે. હવે એમાંથી એક જણે બહુ મસ્ત કોમેન્ટ કરી કે એટલે મારા કોમેન્ટની બરાબર નીચે મારું નામ લખ્યું, પછી કહે છે તમે તો કઈ ખેતના મૂળા એમ, તમે તો એવું તો શું લખી નાખ્યું કે તમારું નામ અમારે લખવું છે. હવે આવું તો કંઈ મેં કહું જ નથી, પણ પછી એ વિવાદ મને લાગે છે અદ્ભુત રહ્યો. અને પછી મને કોઈ કહું કે તમે તો ફેમસ થઈ ગયા મકરંદભાઈ, એટલે ડખાને કારણે ફેમસ થનારા ઘણા જે થોડા ઘણા કવિઓ છે એમાં કદાચ મારું નામ પણ ક્યાંક લખાશે ખૂણામાં કે આ માણસ ડખાને કારણે તો ફેમસ થવાય, એવા પણ ઘણા બધા લોકો આવ્યામાં આવે છે. એક તકલીફ એ છે કે કોઈ કવિતા કે લેખ જ્યારે સોશિયલ નેટવર્કિંગ ઉપર ફર્સ્ટ ટાઈમ છપાય ને એમાં જે ભૂલ રહી ગઈ હોય એટલે મોટાભાગના લોકો પછી ગૂગલ સર્ચ કરીને કોપી પેસ્ટ જ કરતા હોય છે, એટલે એ ભૂલ દરેક બાજુ થાય. તેતર મકરંદભાઈનો જે શેર છે તમે નેટ ઉપર સર્ચ કરશો એમની એક જાણીતી ગઝલ છે કે હોય ભલે ને લાખ ખૂટે વો માણસ તોય મળવા જેવો. એ ગઝલમાં એક શેર છે કે સૌ પૂછે છે સારું છે ને સાચો ઉત્તર કોને દેવો. હવે જેણે ફર્સ્ટ ટાઈમ એ નેટ સોશિયલ નેટવર્કિંગ ઉપર ટાઈપ કરીને મૂકી હશે એણે એવું ટાઈપ કરીને મૂક્યું છે કે સૌ પૂછે છે સારું છે એને, આખો અર્થ બદલાઈ જાય. હવે તમે 15-20 વેબસાઇટ ઉપર એ સર્ચ કરશો ને તો એ ભૂલ સાથે જ જોવા મળશે, કારણ કે બધી વેબસાઇટ કોપી પેસ્ટ જ કરે છે. એટલે અસલ શેર આખો ત્યાં બદલાઈ જાય છે, એનો અર્થ પણ બદલાઈ જાય છે. એટલે સોશિયલ નેટવર્કિંગ પર એક ઘણી બધી જે આપત્તિઓ છે એમાં એક ભાષાની ભૂલો હોય છે. ઘણી વખત એને હેશટેગ વધારે કરી દેવામાં આવે અથવા તો ટેગ વધારે કરી દેવામાં આવે, ક્રેડિટ્સ ના આપવામાં આવે. આપણને કદાચ અત્યારે એવું થાય કે કેમ અહીંયા બે કવિઓ જ આ વિષય વિશે વાત કરવા માટે બેઠા છે, પણ મોટાભાગે કવિઓ આનો સૌથી મોટો ભોગ બનતા હોય છે. એમની કવિતાઓ કાં તો એમના નામે ના જાય અથવા તો કોઈક બીજાના નામે ભળતું થાય, એમને ક્રેડિટ્સ ના આપવામાં આવે. ઘણી વખત એવું પણ થતું હોય છે કે વગર જોઈતા વિવાદો ઊભા કરવામાં આવે. તહા કોઈ અનુભવ? ઓનલાઈન ઉપર વિવાદ શરૂ ઘણી વખત એવું થાય છે કે વિવાદ કોઈ મેગેઝિનમાં શરૂ થયો અને એની ચર્ચા પછી ઓનલાઈન થાય, અને જેને લીધે વિવાદ થયો એ કદાચ ફેસબુક કે ટ્વિટર કે એવું કોઈ માધ્યમ વાપરતું જ ના, એને ખબર જ ન કે મારા નામને લીધે આટલો ઉભાડો થયો. મારે એક અહીંયા બેઠા છે એટલે નામ આપીને જરા કેવું છે, મધુ રાય સાહેબે હમણાં ફૂલછાપ મેગેઝિનમાં એક ઇન્ટરવ્યૂ આપેલો. હવે એમાં એમણે ગઝલ વિશે કંઈક વિધાન કરેલું ને એને લીધે તાજેતરમાં છેલ્લા એકાદ મહિનામાં ફેસબુક ઉપર ખાસો ઉભાડો થયો હતો કવિઓના અંદર. મને ખબર નહીં મધુ સાહેબને ખબર છે કે નહીં, પણ એમણે ઇન્ટરવ્યૂ મેગેઝિનના આપેલો ને એનો આખો જે વિવાદ ઊભો થયો
એ ફેસબુક ઉપર થયો. મધુરાય સાહેબ, તમને કોઈ આના વિશે અંદાજો માહિતી ખરી? વસ્તુ એવી બનેલી કે હું રાજકોટ ગયેલો ત્યારે કેટલાક મિત્રો મળવા આવેલા, એમાં એક ફૂલછાપમાં કામ કરનારા ભાઈ પણ હતા. એમણે સાજિદ થોડા સવાલો પૂછેલા અને એક સવાલ એવો પૂછેલો કે તમે આ મમતા વાર્તા માસિક વિશે કંઈક કહો. ત્યારે મેં એમ કહેલું કે ગુજરાતીમાં કવિતાના ખૂબ જ પ્રસારને કારણે અને એમાં એ ગઝલના આટલા બધા આક્રમણને કારણે ગુજરાતીમાં ગદ્ય લખાવવાનું ઓછું થઈ ગયું છે. પહેલાં ચાંદની, આરામ, સાજિદા, સવિતા અને કંકાવટી એમ ચાર વાર્તાના માસિકો બહુ સરસ ચાલતા હતા, પણ અત્યારે એક પણ નથી. એ ખોટ દૂર કરવા માટે મેં આ શરૂ કર્યું છે. કારણ કે અત્યારે તમે જુઓ તો 300 ગઝલ લેખકો રોજની 500 ગઝલો લખે છે. એટલે ગુજરાતમાં જે ગઝલ લેખન છે એ સૌથી મોટો ફ્રોડ છે. ફ્રોડ શબ્દ મેં કહેલો તો એમણે એમની મતીથી એ શબ્દને એ રીતે લખ્યો કે ગુજરાતમાં ગઝલ રોગ છે અને ગઝલ રોગ લાગુ પડ્યો છે, એનાથી બહુ મોટું નુકસાન થયું છે વગેરે વગેરે. એમણે પોતાની ઈચ્છાથી એવું લખી નાખ્યું. અને બીજા પણ બે ત્રણ સવાલો પૂછેલા, દાખલા તરીકે તમને આ જે સાહિત્યના ઇનામો મળે છે એના વિશે કંઈ ખબર છે? તો મને કંઈ ખબર નથી. તો એમણે એનો અર્થ એવી રીતે લખ્યો કે ગુજરાતના જે સાહિત્યના ઇનામો મળે છે એ તો વાંચવા લાયક હોતા જ નથી. એટલે આ પ્રકારનું રીરાઇટિંગ એમણે કર્યું. ત્યાં વાત અટકતી નથી. આ વાત કહેવાનું મને પ્રાપ્ત થાય છે ત્યારે એની આગળ પણ કહું કે તે પછી એક કટિંગ વાંચીને મુંબઈના એક છાપાએ, એનું નામ નહીં દઉં કારણ કે એ સભ્યતા નથી, એ લોકોએ જે અસભ્યતા કરી એવી મારે નથી કરી, એ છાપાનું કટિંગ વાંચીને એ છાપાના કોઈ પત્રકારે જાણે હું એમને મળ્યો હોઉં એ રીતે મારા ફોટા સાથે પોતાની રીતે એ રીરાઇટિંગનું પાછું રીરાઇટિંગ કરીને છાપ્યું, જે ભૂલ ચાલુ રહી એમાં અને જે હોબાળો ચાલુ રહેલો એ ઓર કદાચ આગળ વધ્યો. મેં એ મુંબઈના છાપાના તંત્રીને ફોન કરીને કહ્યું કે આ આવું બન્યું છે, તો તંત્રીને જાણ નહોતી કે આ મને મળ્યા વગર લખાયો છે. તો એમણે કહ્યું કે હું જેને લખ્યું છે એ તમને એને મળવા મોકલાવીશ. એ આવ્યા નહીં. બે દિવસ પછી મેં પાછો ફોન કર્યો કે હું તો અહીંયા બે ચાર દિવસ જ છું મુંબઈ, તો હવે એનું કંઈક કરો. તો એમણે કહ્યું કે સારું હું કરાવો, છતાં એ કંઈ થયું નહીં. એટલે પાછા બે દિવસ પછી પાછો ફોન કર્યો તો તંત્રીનો ફોન જ કપાઈ ગયેલો. તો પછી પાછો મેં બીજા કોઈની પાસેથી એમનો કરંટ ફોન મેળવીને પાછો ફોન કર્યો. એમણે કહ્યું કોઈને મોકલું છું, હજી સુધી કશું આવ્યું નથી. એટલે માત્ર ડિજિટલ નહીં પણ પ્રિન્ટમાં પણ ટકા થાય છે એનો આ એક ઉદાહરણ. અને આ વર્ચ્યુઅલ વિવાદ મધુ સાહેબ જ્યારે આ ફેસબુક અને ફેસબુક પર બહુ એક્ટિવ તમે લોકો છો, એના લીધે પણ મારે પૂછવું છે કે આ ડખાઓ કોઈ પણ રીતે તમારી કારકિર્દીમાં, તમારા કાર્યક્ષેત્રમાં, તમારી લોકપ્રિયતામાં, તમારા કામમાં વધારો કરે છે, ઘટાડો કરે છે, તમારો શું અનુભવ છે? મારે એટલું જ કહેવાનું કે આજે શું થયું છે કે જે પેલો ગામનો ચહેરો હતો એ હવે મોટો થઈ ગયો છે. ઇટ્સ અ ગ્લોબલ ચહેરો. હવે તમે કોઈને બોલતા અટકાવી શકો નહીં, નંબર વન. નંબર ટુ કે હું આવું બોલ્યો છું કે જેવું મધુરાય સાહેબે કહું કે હું તો આવું બોલ્યો જ નથી. હવે એવું પણ બને એટલે જ્યારે આપણે કોઈનું પણ વાંચીએ એટલે સૌથી પહેલાં એક વાર આમ મારે તો કોમેન્ટ પહેલી જ મૂકી દે, પછી આમાં આવે કે બી ફર્સ્ટ ટુ લાઇક ધીસ એમ. એટલે તમારે આમાં પહેલાં લાઇક કરી નાખો અથવા તો પહેલી કોમેન્ટ હું કરી નાખો. એવું જે એક તો ઉતાવળ પણ હોય છે, એના કરતાં થોડો શ્વાસ લો અને આ કયા માણસે લખ્યું છે એ આવું બોલી શકે કે કેમ, અથવા તો એને હું તો એમ કહું કે એણે આવું કહ્યું છે. હમણાં જેવી રીતે એમણે સુધારીને એક સૂચિ કરી આપી જે 1500 છે. હવે આવતીકાલના ફેસબુકમાં જોજો મધુરાઈ, તમારે ફેસ કરવાનું છે. એટલે હવે આવું કંઈ હોય અને આપણે કોમેન્ટ આપતી હોય તો એક એની ડિસેન્સી છે. ઉર્દુમાં એક શેર છે કે બાગ મેં જાને કે આદાબ હુઆ કરતે હૈ
કિસી તિતલી કોને ફૂલો સે ઉડાયા જાય એટલે દરેક વસ્તુને એક ડિસિપ્લિન હોય છે. કારણ કે તમને ખબર હોય તો કૃષ્ણ અને જ્યારે મહાભારતની વાત છે એમાં એવું કહેવામાં આવતું હતું શાસ્ત્રોમાં કે આપણા બોલાયેલા શબ્દો ક્યારેય વ્યર્થ જતા નથી અને એ હવામાં હોય છે, એ એ અને સદાકાળ સુધી હવામાં રહેશે. એનો આ આ જે છે એનું ઉદાહરણ છે કે આપણે જે એક કોમેન્ટ મારી હોય કે કંઈક કર્યું હોય પછી એ આપણે પાછા જે એ બ્રહ્માસ્ત્ર છે છૂટી ગયું તમે પાછું લઈ શકતા નથી અને તમે ભવિષ્યમાં મોટા લેખક થયા કે મોટા કંઈક થયા તો પેલું પાછું બહાર આવી શકે એમ છે. એટલા માટે લખતી વખતે કોમેન્ટ કરતી વખતે એક તો તમારે મર્યાદા જાળવવી, ડિસિપ્લિન જાળવવી અને વ્યંગ પણ કરવો હોય તો એવો સાહિત્યિક કરવો કે લોકોને કે ક્યાં વાત છે, આવું એક લાગવું જોઈએ. એવું નહીં કે આપણી છાપ ઝઘડાળુની ઊભી થાય કે આ તો ઝઘડાળું છે, વાત વાતમાં ટપકી પડે છે. પછી એને હાસ્યની કોમેન્ટ હોય, ગઝલની કોમેન્ટ હોય, છંદશાસ્ત્રની કોમેન્ટ હોય કે નવલકથાની કોમેન્ટ હોય, બધામાં અમુક કોમેન્ટો તો કોમન હોય છે. એ પાછું એક નવાઈ ભર્યું છે. હવે એને તમે ડખો કહેશો કે વિવાદ કહેશો ખબર નહીં, પણ આ એક મધુરાય સાહેબે કહું કે એ રોગની કક્ષાએ પણ આ પ્રસરી રહ્યું છે. એ એ આપણે જ થોડું તમે તમે જે કહો કે સામેવાળાએ જે રોગ કયો છે એવી રીતે રોગ કોઈ બીજો કહે છે કે આ રોગ થયો છે એવા અર્થમાં. હવે આ તમને વાર લાગશે ક્યાંથી ક્યાંથી આવ્યું છે, પણ આ ડખો છે. હવે આમાં કશું થઈ શકે એમ નથી. એટલે અત્યારે અહીંયા આપણા મંચ ઉપર જે ડખાઓ થઈ રહ્યા છે એવા કોઈક ડખા આપણે ફેસબુક અને સોશિયલ નેટવર્કિંગ ઉપર ફેસ કરતા રહીએ છીએ. પણ તા કોઈ એવો અનુભવ રહ્યો છે જ્યાં વાત વ્યક્તિગત કમેન્ટ સુધી પહોંચી ગઈ હોય, વિષયનું તાવ જ વિષયાંતર થઈને પછી તહા આમ ને મકરંદભાઈ આમ ને આવું બધું કંઈ ચાલ્યું હોય? વ્યક્તિગત કોમેન્ટ સુધી તો ઠીક, પણ પોલીસ કેસ સુધી પણ ગયું છે મારા ઉપર. ત્રણેક વર્ષ પહેલા કેટલાક એક બે કવિ એવા ધ્યાનમાં આવ્યા કે જાણીતી ગઝલો પોતાના નામે ચડાવતા હતા, એટલે એમની વોલ પર જઈને મેં પોસ્ટ કરી. એટલે ખૂબ જાણીતી ગઝલ, હવે તમારે આદિલ મંસૂરીની કોઈ ગઝલની ઉઠાંતરી કરવી હોય તો તમે ઓછી જાણીતી કરી શકો, પણ તમે મળે ન મળે ગઝલના વચ્ચે આદિલ નામ અટકીને તમારું મૂકો એટલે કોઈને ખબર પડે. એટલે મેં ત્યાં કોમેન્ટ કરી અને પછી મેં મારી વોલ ઉપર પણ એવું મૂક્યું કે આ ભાઈ સાહિત્યિક આવી રીતે ઉઠાંતરી કરે છે. એટલે એ ભાઈએ પણ મેં જે આ બધું કામ કર્યું હતું એ ફેક આઈડી છે, એક મારું ફેક આઈડી છે, મેં એ ફેક આઈડી ઉપરથી કર્યું હતું. આ પાછું એટલે આ જુદો ડખો છે. આની પર વક્તાનું ભૂલથી બોલાયું વાક્ય છે, આની પર ધ્યાન રાખવા માટેનું સ્પેશિયલ આઈડી, આની ઉપર ધ્યાન ન આપવા વિનંતી. ભાઈ આ પેલું લોકસભા સંસદ સભામાં બધું થાય છે ને કે આને રજિસ્ટર પર ના લેવું. એટલે ફેસબુક ઉપર ફેક આઈડી બનાવવું એ સાયબર ક્રાઇમ છે, એટલે ભાઈએ સાયબર ક્રાઇમ અંતર્ગત મારા ઉપર કેસ કર્યો હતો. બરાબર. અને મકરંદભાઈ તમારી તમારી આવી કોઈ કોઈ તમારા વ્યક્તિગત ઉપર લાક્ષણિકતાઓ ઉપર કમેન્ટ કરી બેઠું હોય? હા, એવી રીતે ઇમોશન્સ હર્ટ થઈ હોય. મારા એક મિત્ર છે, હમણાં મેં તાજી એક કોમેન્ટ કરેલી. મારા એક મિત્ર બહુ એમનો એક શેર, અમુક વાર કેવું થાય કે કોઈ કોઈ કશું કવિ એક શેર બોલી ગયો હોય અને આપણને ગાળ દેવાનું મન થાય એટલો સારો શેર લખ્યો હોય, અને પછી એ શેર એટલા માટે ગાળ દેવાનું મન થાય એ મગજમાંથી જાય નહીં. જેવી રીતે આપણે સવારે કોઈ ધૂન સાંભળીએ પછી આખો દિવસ એ એ આપણા મગજમાં રહે, હવે પેલાનો શેર હોય એટલો મારા મગજમાંથી જાય નહીં. પછી મેં લખ્યું કે ભાઈ ફલાણા ફલાણાનો પર્દાફાશ એમ કરીને પછી મેં લખ્યું કે આ માણસ છે ને ચીપકું માણસ છે, તમને લાગે છે મોટો માણસ છે, બહુ ચીપકું માણસ છે, આનાથી બચવું. અને પછી હું કહું કે એનું પછી મેં એનું કીધું કે આનું કેમ હું આવું કહું છું કે એનો શેર મને એવો ચોંટેલો છે કે એ જતો નથી. આમ કરીને મેં એના વખાણ કરેલા તો અમુક લોકોએ કહું, પછી એક કોમેન્ટ આવી, અમુક લોકો એવું કહ્યું તમારા વખાણ કરવાની સ્ટાઇલ સારી છે એને ફલાણ, અને જેનો જેના વિશે મેં લખ્યું એ કવિનું પણ આવ્યું કે ક્યાં વાત છે, મને બહુ મજા પડી. તો એક જણે એવું કર્યું કે મકરંદભાઈ તમે ગમે તેવા આવા બધો બોલશો ને એ કવિને તો કંઈ ફેર પડતો નથી, પણ તમારું છે ને તમારું નામ ખરાબ થઈ રહ્યું છે. તમે જાણો કે કોઈની નિંદા કરવાથી તમારી પોતાની નિંદા થતી હોય છે. હવે એ એ મજાક નહીં સમજી શક્યા અને મને ઘણી બધી ગાળો પણ આપી એમણે. એટલે આવું બધું થતું હોય છે, પછી મારે એમને માફ કરી દેવા પડેલા. પણ આ ડખાઓ એટલે સુધી વિસ્તરતા હોય છે કે તમે કોઈકને આમંત્રણ આપવાનું ભૂલી ગયા હો, એટલે વ્યક્તિગત જેટલી પણ દુશ્મનાવટો હોય છે આ બધી નીકળતી હોય છે. આવા અનુભવો અમારા પણ રહ્યા છે કે તમને તમારા અવાજ ઉપર પણ કમેન્ટ જાય, તમારા લુક ઉપર પણ કમેન્ટ જાય અને તમારી શૈલી ઉપર પણ લોકો ફેસબુક ઉપર. એક જ વસ્તુ મને કહેવાય,
અમુક લોકોના મારા પર કોમેન્ટ આવે કે અમે તમારી 10 પોસ્ટને લાઈક કર્યું, તમે કેમ તમે એક પણ વાર નહીં કહ્યું? આવા પણ ઝઘડો લઈને આવે સર? આવો તમે કોમેન્ટ કરવાનું કહું, ગયા વખતે મેં તમને કોમેન્ટ કરવાનું કર્યું ત્યારે તમે ખાલી સ્માઈલી મોકલી. આનો મારી પાસે ખરેખર તો જવાબ પણ નથી. અને આઈ ડોન્ટ નો કે આને ડખો કેવો, કે વિવાદમાં આમાં ઉતરવું. અને સારામાં સારું મને એવું લાગ્યું છે કે પેલા સિમ્બોલ આપ્યા છે ને સ્માઈલી ના, તે એ વિવાદ ટાળવા માટે કે તમે સ્માઈલી મોકલો અને સામેવાળો સમજી ગયો તમારે શું કેવું છે, પણ ત્યાં નથી સમજતા ક્યારે શું કેવું છે. આવો એક અનુભવ હમણાં મારો તાજેતરનો છે, હું એનો ઉલ્લેખ ટાળું છું. પણ હા, ઓડિયન્સમાંથી કોઈ પ્રશ્ન હોય, આવો કોઈ કોઈને કંઈ પૂછવું હોય ડિજિટલ ડખો અને વર્ચ્યુઅલ વિવાદો વિશે, એમનો કોઈ પોતાનો અભિપ્રાય અનુભવ રહ્યો હોય તો ફીલ ફ્રી ટુ આસ્ક. ડખા હંમેશા ખરાબ જ હોય એવું જરૂરી નથી, કે વિવાદ પણ ખરાબ જ હોય એવું. તો તમારી સાથે કોઈ મીઠો ડખો કે વિવાદ થયો એ કહો. મારે એક મિત્ર છે લંડનમાં, ઋષિકેશ ત્રિવેદી, એટલે એ મારી વોલ પર હંમેશા મને મિયા મિયા કહીને કોમેન્ટ કરે, અને મજાકમાં મુસ્લિમો વિશે કંઈ આડું તેડું લખે. એટલે અમે બંને મજાક કરતા હોઈએ, પણ બે ચાર મુસ્લિમ મિત્રો પછી મને ઇનબોક્સમાં એને કહે કે ઇસકો તો માનને કહે આવે તો. એ લોકો રાહ જોઈને જ બેઠા છે પેલાના લંડનથી આવવાની, કે આવશે તેને ખબર પડવાની. એની અધર ક્વેશ્ચન આમાંથી કોઈને કોઈ સવાલ જ નથી? કોઈને ડિજિટલ ડખાનો અનુભવ નથી? કોઈએ વર્ચ્યુઅલ વિવાદ છેડ્યો નથી? એમાં મારો પણ એક એક અનુભવ તમને કહું કે એક વચ્ચે મેં એક ગઝલ પોસ્ટ કરી હતી એમાં, અને થોડોક જુદા પ્રકારનો છંદ એમાં હતો. અને જેમ કહું કે 1500 ને 300 ને એવા બધા, એટલે એક સરસ કોમેન્ટ આવે કે તમારું કે ફલાણું, હવે એમને છંદ જ ખબર નહીં એક્ચ્યુઅલી આ છંદ તમે જે વાપરો છો ને એમાં આ તમારું ખૂટે છે એમ. એટલે આવું આવી રીતે પણ કોમેન્ટ આવે, એટલે પછી આપણે તો ખાલી કોમેન્ટ વાંચવાની, અને ફરી પાછું મેં પેલું સ્માઈલી આમ કરીને આમ મોકલ્યું, એટલે પછી પાછું કે તમે સ્માઈલી મોકલ્યું મને સમજાયું નહીં કે તમે સમજાય કે નહીં એમ. એટલે હવે આમાં મારે કંઈ સમજવાનું હતું નહીં, એટલે ફરી પછી આપણે શું કરીએ, માફ જ કરી દેવું પડે. એટલે એ વિવાદને ટાળવો નહીં, પછી બીજી સ્માઈલી મેં નહીં મોકલી, અને ત્યાં જ એ વિવાદનો અંત આવી ગયેલો. આ સાથે એક નાનકડી જાહેરાત છે. શિશિર રામાવત, જે સંદેશમાં મલ્ટીપ્લેક્સ નામની એમની રેગ્યુલર ફિલ્મ કોલમ ચલાવે છે, એની બુક સ્વરૂપે આજે એનું અહીંયા પ્રસ્તુત થઈ રહી છે. વેન્યુ નંબર 1 ઉપર અભિજાત જોશી તેને રજૂ કરી રહ્યા છે. આપમાંથી કોઈને રસ હોય તો તમને ત્યાં જવાની વિનંતી છે. એના પછીથી આપણે ચાકરો ને માફ કરી દેજો, એવું એ વાત ની લેવાને કે એક પણ જણ ઉભો નથી થયો. મધુભાઈ બિલકુલ બરાબર છે. હવે તમારે કહેવાનું એ છે કે તમે જો એમ માનતા હો કે ગદ્ય મારી એકલાની છોકરી છે, એ ભૂલ છે. ગદ્ય લેખન જે છે એ આપણા સાહિત્યની વાત છે, આખા સાહિત્યના જે લોકો કામ કરે છે એ સૌની આબરૂની વાત છે. આપણે જો ગદ્ય લખવાનું ઓછું કરીશું કે બંધ કરીશું તો એમાં એક સામાન્ય છોકરીની વાત કરીને એને ઉડાડી નાખવા જેવું નથી. હું માનું છું કે તમે વધારે ગંભીર લેખક છો અને વધારે ગંભીર ગઝલકાર પણ છો. તો હમણાં જ મને પ્રીતિ સેનગુપ્તાએ કહ્યું કે તમે બાલાજી ઉપર એક સરસ સરસ નાટક લખ્યું છે, અને એથી મને એમ લાગે છે કે તમે કદાચ આ વાતને વધારે ગંભીરતાથી જોશો અને આવી ક્ષુલ્લક કોમેન્ટ નહીં. થેન્ક યુ. હું તમારી નાટક લખ્યું છે, મારી ભૂલ, ના ના ભૂલ નથી, પણ એ નામ યાદ ન રહી શકે. ગોપાળ અને સયાજી એવું મેં, અને અમદાવાદમાં ઘણું ભજવાયું, મને જે એનએસડીમાં પણ ગયું એ નાટક. પણ પ્રીતિ પ્રીતિબેન ને યાદ રહ્યું, મતલબ પ્રીતિબેન જોવા પણ આવ્યા તમારે એવું યાદ છે કંઈક નાટક? એણે એણે એટલી મને કહ્યું, અને એ નામ એમણે આપ્યું, મને તો યાદ જ નહીં, એટલે ભૂલ એમની. મકરણભાઈ, આ આ ગઝલકારો કે શાયરો કે કવિઓ વચ્ચે જ ડખા વધારે થતા હોય છે, કવિ તરીકે તમારું શું અનુભવ છે? આ એ વિવાદો એમના એમના તરફથી અને એમના તરફ વધારે જતા હોય છે, થતા હોય છે એવું કંઈ ખરું? કે આના સિવાયના કોઈ નમૂનારૂપ ઉદાહરણો પણ તમે કોઈ
કવિતાઓ લખીને ફક્ત ફેસબુક ઉપર જ પોસ્ટ કરે છે, મેગેઝિનમાં મોકલતા નથી, એમને કવિ ગણતા જ નથી. હા, ઘણા બધા માત્ર ફેસબુક માટે જ લખે છે. હા, જો સારી ગઝલો ત્યાં મેગેઝિનમાં ના મોકલતા હોય અને ફક્ત ત્યાં જ પોસ્ટ કરતા હોય તો એમાં મારા મતે કંઈ ખોટું નથી. મારી જ્યારે મારી પહેલી ગઝલ જ્યારે શબ્દાલય નામના મેગેઝિનમાં છપાઈ હતી એના પછી એક મુશાયરામાં ગયો હતો ત્યારે સંચાલકે મારા પરિચયમાં એ રીતે કીધું હતું કે હવે આમની ગઝલો ફેસબુકથી મેગેઝિન સુધી પહોંચી છે. એટલે જ્યાં સુધી હું ફેસબુક ઉપર લખતો હતો ત્યાં સુધી મારી ગઝલનું કોઈ લેવલ જ નહોતું, પણ હા હવે મેગેઝિનમાં છપાતી થઈ એટલે હું સારા કવિ તરીકે જાણીતો થયો એવું મને લાગે. મકરંદભાઈ, મારે એટલું જ કહેવાનું કે જે લોકો હજુ કવિતાઓ અથવા તો લેખો કે કંઈ લખવાનું હજુ શીખી રહ્યા છે એમણે ફેસબુક ઉપર મૂકવાની ઉતાવળ નહીં કરવી જોઈએ, કારણ કે એ પછી ભૂસાતું નથી. હવે તમારે લખ્યા ઘણી વાર તો સુધી પોસ્ટ કર્યા પછી યાદ આવે કે આમાં આ સુધારો કરવા જેવો છે કે આ બરાબર નથી, કે અથવા તો ત્રીજો કોઈ આપણને સૂચવે કે આ બરાબર નહોતું અને પછી આપણે એને સુધારવા જઈએ છીએ ત્યારે આપણા માટે પોતાનો માથાનો દુખાવો બનતો હોય છે. એટલે હું એટલું કહીશ કે વેન વી આર શ્યોર, એટલે ઘણી વાર તો શું થાય કે તમે કોઈ જગ્યાએ જાઓ ત્યારે મંચ તમારો નાનો જે ચોરો હોય કે તમે કોઈ મુશાયરામાં કે કવિ સંમેલનમાં કે બીજા કોઈ વિદ્વાનોની આગળ કવિતાનું પઠન કરો, પછી એ સૂચન કરે એને તમે સુધારો અને પછી ફરી વાર તમે બોલી જુઓ અને પછી લાગે કે નહીં હવે બરાબર છે, તો ધીમે ધીમે અતિશય જેને કેમ કે પેલું તહેઝીબ સાથે તમે એને રજૂ કરો. અમુક લોકો કે જો આપણે કેવું મૂકી જવા કે છે આવી રીતે પણ લોકો મૂકતા હોય, હવે આમાં આનો કોઈ અર્થ જ નથી રહેતો કે જો આપણું વાંચ્યું પેલું પછી એનો પછી ફોન બી આવે કે હજુ વાંચ્યું જ નથી એમ, જો 50 લાઈકો મળીએ એટલે આપણે જાણે બહુ મોટો ગુનો કર્યો હોય, આવી રીતે પણ ફોન કરતા હોય છે. પણ એટલે એ મૂકતા પહેલાં આટલો વિચાર કરવો કે હું જ્યારે મૂકું છું ત્યારે આ મારો શબ્દ જે છે પછી એ ખોટો હશે તો પણ એ મરવાનો નથી, એટલે એ થોડીક કાળજી રાખવી જરૂરી છે. એક અનુભવ અને એક યસ સર આપનો સવાલ પ્લીઝ. આપણે જે ડખા અને વિવાદની વાત ચાલે છે એ સંદર્ભમાં એક કોટેશન હું રજૂ કરું તો યોગ્ય લેખાશે. ધી ઓનલી ગ્રેસિયસ વે ટુ એક્સેપ્ટ એન ઇન્સલ્ટ ઇઝ ટુ ઇગ્નોર ઇટ. જો આપણે ઇન્સલ્ટ કરે ડખામાં વિવાદમાં તો સૌથી સારો રસ્તો કે એને ઇગ્નોર કરો. ઇફ યુ કેન નોટ ઇગ્નોર ઇટ ટોપલ ઇટ, તોડી પાડો. બુદ્ધિ શક્તિ હોય આપણે તોડી પાડો. ઇફ યુ કેન નોટ ટોપલ ઇટ લાફ એટ ઇટ, બહુ સાદા સરળ સહજ માણસો હસી કાઢો. ઇફ યુ કેન નોટ લાફ એટ ઇટ રિયલી યુ ડિઝર્વ ઇટ ઇન્સલ્ટ. પણ આમાં સાહેબ એટલે મેં સ્માઈલીની વાત કરેલી કે સ્માઈલી મોકલી દેવું એટલે એ જે સમજવાવાળા હશે જો ડાયો હશે તો સમજશે અને નહીં સમજે તો એ આપણા કામનો જ નથી. સર આમાં તો કેવું થાય છે કે વી વોન્ટ ટુ ઇગ્નોર ઇટ પણ એ તો ટેગ કરવામાં આવે એટલે ટેગ કરીને ના જાણવું હોય તો પણ તમને જણાવવામાં આવે કે તમે આમાં ભાગ લો અને તમે આનો ભાગ બન્યા છો અને હવે ભોગ પણ બનશો એટલે મહેરબાની કરીને જુઓ. આવું કયા ન્યુઝન્સ છે જે સોશિયલ નેટવર્કિંગ કે ફેસબુક ઉપરના છે જે તમને લાગે છે કે જેના લીધે આ બધા વણજોઈતા વિવાદો બધા વકરે છે અને જેની બિલકુલ જરૂરત નથી હોતી? આઈ થિંક હેશટેગ ટેગ આ બધા કદાચ એમાં આવી શકે, આપનું શું મંતવ્ય? એટલે હું એક સ્ટાઇલ એવી મારું છું જે આઈ વુડ લાઈક ટુ શેર વિથ યુ કે જ્યારે નવી રિક્વેસ્ટ આવે ત્યારે હું ખાલી પેલી મારી 5000 પૂરી કરવાની છે એવી રીતે ધ્યાનમાં રાખીને કરું તો હું ફસાઈ જાઉં. એટલે હંમેશા જેની રિક્વેસ્ટ આવે તમે જુઓ અને એનું ખાલી તમે આમ જોશો ને વ્યૂ કરશો એટલે ખ્યાલ આવશે કે આ માણસ ટેગ્યો છે કે નહીં, કારણ કે એ તમને ત્યાં જો ટેગ્યો દેખાય તો એને એક્સેપ્ટ કરવાની જ નહીં, નહીં તો તમને હેરાન કરી નાખશે. એટલે આપણને ખબર હોવી જોઈએ કે હું આ બેલ ગલે એટલે મુજે માર જેવું કરી રહ્યો છું કે શું કરી રહ્યો છું. એમાં મોટાભાગનો વાંક આપણો જ હોય છે, કારણ કે કવિઓ અને લેખકો એવું માનતા હોય છે કે આ રમેશભાઈ પંડ્યા કરીને કોઈ એનું રિક્વેસ્ટ આવી છે આપણો ફેન હશે એમ કરીને પછી એને એક્સેપ્ટ કરી નાખે. એટલે અલા ભાઈ તને શેરીની બહાર કોઈ ઓળખતું નથી, એ જ્યારે લેખક જાણતો થશે ત્યારે લગભગ એ તો એટલીસ્ટ બચી શકશે, બીજા ન બચે તો કાંઈ વાંધો નથી. આ હું માનું છું. મારા મતે ફેસબુક ઉપર થોડુંક નજીક માઈક હમણાં કવિતાનો જે ફાલ ઉતરી રહ્યો છે એક ન્યુસન્સ છે. જો ફેસબુક ઉપરના ગુજરાતીઓનો સર્વે કરવામાં આવે તો એવું ખબર પડે કે 10માંથી 9 ગુજરાતીઓ કવિ છે. પણ ફેસબુક ઉપર કોઈ તંત્રી કે સંપાદક હોતો નથી ત્યારે આપણે પોતે આપણા સર્જન પ્રત્યે સજાગ રહેવું જોઈએ કે આપણે કઈ કક્ષાનું લખ્યું છે અને આપણે શું પોસ્ટ કર્યું, કઈ પ્રકારની કવિતા પોસ્ટ કરી એ પ્રત્યે આપણે પોતે સજાગ રહેવું જોઈએ. યસ સર, મને એવું લાગે છે કે આ જે વાત છે ફેસબુકની, હવે એમાં આપણે વર્ચ્યુઅલ શબ્દ વાપર્યો
વર્ચ્યુઅલ માટે ગુજરાતીમાં એક શબ્દ છે આભાસી, આભાસી વિશ્વ, વર્ચ્યુઅલ વર્લ્ડ એને આભાસી વિશ્વ કહેવાય છે. એટલે આ એક આના કારણે તમે એક જ દિવસમાં દેશ વિદેશ, ઇટ્સ અ ગ્લોબલ વિલેજ અથવા તો ગ્લોબલ ચોરો છે, જે પેલું જ કહ્યું એમણે, એ રીતે તમે પહોંચી શકો છો. એનો ફાયદો પણ છે, ગેરફાયદો એ છે કે જો તમે ખોટું કર્યું એ ખોટું પહોંચશે, સારું કર્યું તો સારું. હવે ગૂગલિંગ શબ્દનો ભરોસો રહ્યો નથી કે મેં ગૂગલ કર્યું અને જાણ્યું કે આ ઇન્ફોર્મેશન છે, તો એ ખોટી પણ હોય. આટલું આપણે એક માનતા થઈ જવાની જરૂર છે કે ગૂગલિંગ કર્યું એટલે સાચું જ હોય એવો એક આપણે એવો ભાસ રાખવાની જરૂર નથી. એ પણ સાથે સાથે એમાં ટેગ આવે છે. એટલે આભાસી છે એમ માનીને એને એન્જોય કરવું, મૂળ વાત એટલે એન્જોય જ કરવા માટે. મોરલ ઓફ ધ સ્ટોરી ઇઝ કે આ પરિસ્થિતિને, આ જે કંઈ, આ જે કોઈ વિશ્વ છે આભાસી વિશ્વ, એને એની રીતે માણવું, એ એક જ વસ્તુ છે. વિભાઈ યોર પોઈન્ટ સર, એ એકચ્યુઅલી ફેસબુકની કદાચ શરૂઆત જ એવી રીતે થઈ હતી કે સામાન્ય માણસને એનું એક્સપ્રેશનનું મીડિયમ મળતું હતું, એને એ એક્સપોઝર મળતું હતું કે ક્યાંય પણ કંઈ પણ પોતાની વાતને રજૂ કરી શકે. પણ હવે એનો મહત્તમ ઉપયોગ માર્કેટિંગ તરીકે થવા માંડ્યો છે, લોકો પોતપોતાની વાતને રજૂ કરવા માટે. જી, અહીંયાથી એક પ્રશ્ન છે આપણી સાથે. ફેસબુકના સ્થાપક છે માર્ક ઝુકરબર્ગ, એના શબ્દોમાં ફેસબુકની વ્યાખ્યા એવી છે કે ફેસબુક ઇઝ અ કોલેજ કેમ્પસ વિધાઉટ ક્લાસરૂમ. એટલે કોલેજ કેમ્પસમાં આપણે જેમ આપણે બધા પાસ થયા છીએ કોલેજમાં, તો આપણે મજાક મસ્તી થતી હોય તો લખો છે એ મજાક મસ્તી છે, કોલેજ કેમ્પસ વાળી મજાક મસ્તી છે. એનું ડિફરન્સ મતલબ કઈ રીતે આપણે, અને જો લખો ન કરી શકીએ તો આપણે એ રીતે લાઈટ લઈ શકીએ કે કોલેજ કેમ્પસ છે તો એમાં તો મતલબ વાતો તો થતી રહે મજાક અને બધાના મત મતાંતર હોય છે. એ મેં આગળ જ વાત કરી કે આમાં શું હોય છે કે લખો છે કે વિવાદ છે ખબર કેમ નહીં પડે, હું તમારું કેવું છે. આપણને આમ જ ખબર પડી જાય કે આમાં પડવા જેવું નથી, આગળ ખાડો છે, હવે મારે પડવું કે નહીં એ તો મારે જોવાનું છે. એટલે તમને કોઈના સ્ટેટમેન્ટથી ખ્યાલ આવે કે આ ઉતારી પાડવા માટે થયેલું સ્ટેટમેન્ટ છે, તમને સ્ટેટમેન્ટથી ખબર પડે કે આ માણસને, હવે જે આપણે કોમેન્ટ છે ને, તમે જુઓ કે મેં વચમાં લખેલો એક લેખ કે હું કોમેન્ટ કરું છું કારણ કે મારે એના સંપર્કમાં રહેવાનું છે, મને એનાથી લાભ થવાનો છે, અથવા તો એણે મારીમાં કોમેન્ટ કરી હતી એટલા માટે હું એનામાં પણ એક કોમેન્ટ કરું, એટલે વાડકી વ્યવહાર પણ સચવાઈ જાય. આ બધા અલગ અલગ દરેકના પોતપોતાના એક કેલ્ક્યુલેશન હોય છે. એવી રીતે સામેવાળાએ મને એકવાર કોમેન્ટમાં મને ટોક્યો હતો, એટલે હવે એની કોમેન્ટમાં હું એને ટોકું છું અને બદલો લઉં છું. એવી રીતે પણ કોમેન્ટ કરવાના બધાના એ, પણ તે એટલે મેં કહ્યું કે બાદ મેં જાણે કે આદા ઉભા કરતે હૈ, એ તમારે એક સેલ્ફ ડિસિપ્લિન હોય તો લગભગ આ ડખામાંથી બચી જઈ શકાય. પણ કોઈને તમારામાં ડખો કરતાં તમે રોકી નહીં શકો, એ તો બીજી વાત છે. આ બાજુથી એક પ્રશ્ન છે. ગુડ ઇવનિંગ. આપણે ફેસબુકના ડખાની વાત કરીએ છીએ, પણ કદાચ ઓછા લોકોને ખબર હશે કે ફેસબુકનો જન્મ જ ડખાથી થયો હતો. 2010માં એક હોલિવૂડ મૂવી આવે છે ધ સોશિયલ નેટવર્ક, જેમાં ફેસબુક આખું કઈ રીતે આવ્યું ને આખું માર્ક ઝુકરબર્ગની સ્ટોરી છે. ઝુકરબર્ગની એક ગર્લફ્રેન્ડ હતી જેને એને ડિચ કરી, છોડીને જતી રહી. એટલે એને એવા એપ્લિકેશન બનાવ્યા જેમાં ફ્રેન્ડ્સને એડ કરીને એમના ઈમેલ આઈડી પર એ લખે ને છે એ બધાને અપડેટ થાય. એને લખ્યું શી ઇઝ અ વેરી બેડ ગર્લ. બધાને દેખાયું, છોકરી તો ગુસ્સે થઈને જતી રહી, પણ બાકી બધાએ આવીને એને કોંગ્રેચ્યુલેશન્સ કર્યું કે આ વસ્તુ અમને બહુ ગમી, કંઈક આગળ નવું લાવો. એના પછી એ એડ કરતા ગયા. ઓબ્વિયસલી ડખા તો થવાના જ છે. હવે આમાં મને એવું લાગે છે કે સી, આઈ વુડ લાઈક ટુ ક્લેરિફાય વન મોર થિંગ. જી, આ વાતચીત ઉપરથી મને લાગ્યું કે આપણે છે ને એક ડિજિટલ ડકો એટલે ફેસબુક જ. જી, આપણે એક પાછું હમણાં જે આપણે સીમિત, હું એમાં વાત નથી કરતો. ડિજિટલ એટલે જ્યાં જ્યાં ડિજિટલ, ફોર એક્ઝામ્પલ હું તમને કહું કે સાહિત્ય અને કળા આ બંને સંકળાયેલા છે સાથે. એમાં હવે મ્યુઝિકની વાત કરું તો મ્યુઝિકમાં જેવી રીતે કોઈ ઓર્કેસ્ટ્રા હોય ને એમાં 10 ગાયન વગાડવાના હોય, હવે એક ગાયનમાં સિતારનો ઉપયોગ કરવાનો છે, બીજામાં વાયોલિનનો ઉપયોગ કરવાનો છે, ત્રીજામાં સારંગીનો ઉપયોગ કરવાનો છે. હવે તમે જુઓ કે પેલો કીબોર્ડ પ્લેયર જે હોય છે, સિન્થેસાઇઝર આપણે જેને કહીએ છીએ, એમાં તમે કોઈ વગાડી આપે કે સિતારનો પીસ વગાડવાનો હોય તો સિતારનો પીસ વગાડે અને વાયોલિન તો વાયોલિન વગાડી નાખે, ઇન્સ્ટ્રુમેન્ટ એક જ હોય. હવે આ મારા હિસાબથી ડિજિટલ ડકો છે સંગીતના ક્ષેત્રમાં, કારણ કે જે સિતાર, હવે આમાં શું થયું કે પેલો સિતારવાળો રખડી ગયો અને વાયોલિનવાળો રખડી ગયો અને
તાહા એક જ સિન્થેસાઇઝર લઈને બેઠો છે અને બોલો કે સિતાર વગાડું એમ, બોલો કે તમને હું વાયોલિન વગાડી બતાવું. એટલે આજે આખો સંગીતમાં પણ ડખો થયો છે. હવે આમાં ફાયદા અને ગેરફાયદા બંને છે. ફાયદો શું થયો કે જે લોકો આવા પ્રોગ્રામ્સ કરવા છે એ લોકોની પાસે બજેટ, તમે જુઓ બજેટ ઓછું હોય છે, એટલે એમાં હવે સિતારવાળાને બોલાવે, વાયોલિનવાળાને બોલાવે, સારંગીવાળાને બોલાવે તો ખર્ચો કેટલો થઈ જાય, તો પ્રોગ્રામ જ થાય. નુકસાન શું થાય તો પેલા બધા જ જે કલાકારો છે એ રખડી જાય કે એની કોઈ વેલ્યુ નથી રહેતી. હવે આમાં બંને વસ્તુ આવે છે કે સારું પણ છે અને ખરાબ પણ છે. બીજું ખરાબ એ થાય છે કે સિતારની જે પેલી મજા છે જે ખરેખર સાંભળનાર માણસ છે એને પેલામાં નહીં મળે, એટલે શ્રોતાઓનું સ્ટેન્ડર્ડ છે તે નીચે જશે. આ પણ એક પ્રોબ્લેમ છે. એટલે માત્ર હું ફેસબુકની કે એવી વાત નથી કરતો, પણ ડિજિટલ ડકો જ્યાં 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 સાહિત્ય છે, કલા છે કે બીજા કોઈ એમાં કે ફિલ્મમાં છે, આજે આપણે ટીવી જોઈએ છીએ તો ડિજિટલ જે પિક્ચર જોવાની જે મજા આવે છે એ જુદા પ્રકારની મજા છે. હવે એ એટલો બધો ડકો થયો, હવે લોકો ટીવી સામેથી ખસતા નથી. અને હમણાં કોઈએ કહેલું કે સિરિયલ ચાલતી હોય અને પતિ આવે તો સિરિયલમાં, એટલે એને સિરિયલ કિલર એવું પણ પતિને ઉપનામ મળેલું છે. એટલે આવું બધું, આ બધા ડખા તો તમારા કુટુંબમાં પણ ફેમિલીમાં ઘૂસેલા છે. અહીંયા મયુરિકાને. હલો, મને એક બહુ પોઝિટિવ ડિજિટલ ડખાની વાત કરવી છે. જી પ્લીઝ. એક કિરણ ત્રિવેદી કરીને એક રેશનલિસ્ટ છે, એમણે ફેસબુક પર છે, આપણે ફેસબુકની વાત કરી રહ્યા છે ને, ફેસબુકનો ડિજિટલ ડખો. જી હા. તો એમણે એક એવો કાયદો ભવિષ્યમાં આવશે કે જેમાં સ્ત્રીઓને ઘરકામ કરવા માટે એક વેતન નક્કી કરી અને વેતન આપવામાં આવે એવું કંઈક હશે, એવું એમણે મૂક્યું કે આ થવું જોઈએ કે નહીં એકચ્યુઅલી. એટલે જે લોકો સ્ત્રીઓ એમની ફરજ છે, માં છે, બહેન છે, આવી રીતે તો એમની સેવાઓનું અવમૂલ્યન ના થાય ને એવી બધી કોમેન્ટો બધાએ કરી. એટલે જે લોકો એની ખિલાફ હતા એમણે અમે ખિલાફ છીએ કીધા વગર, હું એ સ્ટેન્ડ ઉપર નથી આવી કે એમને વેતન મળવું જોઈએ. મારું સ્ટેન્ડ એ હતું કે સમહાઉ દેટ શુડ બી કાઉન્ટેડ, કારણ કે આપણા દેશની જે ઇકોનોમી છે કે દુનિયાની ઇકોનોમી એમાં સ્ત્રીઓનો કેટલો મોટો હાથ છે, જે અનકાઉન્ટેડ વેલ્યુ છે, ઇકોનોમિકલ વેલ્યુ એના કામની. અને પછી મેં દરેક વ્યક્તિને નામ જોક એની અંદર સંબોધીને દરેકની કોમેન્ટના જવાબો આપ્યા હતા. આઉટ ઓફ માય નોલેજ ધેન વન્સ આઈ હર્ડ કે એ આખી જ ચર્ચા એ નિરીક્ષક મેગેઝિનમાં છપાઈ હતી. And that was a nice outcome of that positive discussion and ડખા. તો આવા ડખા પણ થાય છે, માત્ર કવિતાઓના નથી થતા. એટલે ઇન્ટેલેક્ચ્યુઅલ ડિસ્કશન્સના જે શું કહેવાય, તમે કેવી રીતે પ્રેઝન્ટ થાવ છો એ બહુ અગત્યનું છે. એટલે આ પ્લેટફોર્મ ક્યાં કેવી રીતે વિચારોના આદાન પ્રદાન અને ક્લેરિટી માટે યુઝ થાય છે એ એટલી મોટી તાકાત છે આ માધ્યમમાં. જી, ધેટ શુડ બી યુઝ. ઘણી વખત એવું થતું હોય છે કે કેટલાક ડખાઓના આઉટકમ રૂપે મિત્રો બનતા હોય છે. મારી જોડે એક નાનકડો સાવ સાધારણ ડખો તો ના કહેવાય, માત્ર મસ્તી મજાક થઈ હતી, એમાંથી હું ને અભિમન્યુ મોદી હવે મિત્રો બન્યા છે. હાય અભિમન્યુ. મેં હમણાં જ અભિમન્યુને કીધું, મેં કીધું અલ્યા તું તો ડિજિટલ ડખામાં બહુ મોટો ડખો છું તો તું બોલ્યો કેમ નહીં કશું. એક્ચ્યુઅલી એમને કહેવા જોઉં છું અભિમન્યુ, કોઈ સવાલ આ વિશે કંઈ જ નહીં, આપણે બધું ફેસબુક પર જ બોલવું છે. તમે કહો એમ ફેસબુકથી ઇજિપ્તમાં જે થયું એ પણ એના મોટું જવાબદાર છે. ઇજિપ્તનો જે થયું અને આખું સત્તાનો જે વર્ચ્યુઅલથી રિયાલિટી ઉપર પહોંચ્યું, વર્ચ્યુઅલથી રિયાલિટીમાં થયું, પોઝિટિવ આખી સત્તાનો સત્તો આખો પલટાઈ ગયો, એ પણ એવા તો થાય જ છે. અને એવા ડખા જે સમાજને સુધારે છે તો સારા જ થાય. એની અધર ક્વેશ્ચન? યસ તાહા, તમને ખબર હશે એક વિવાદ થયો કે ડખો, એક એક નવોદિત લેખિકા એમનો એક લેખ હતો, જે કોઈ પ્રસિદ્ધ લેખિકા એમને પોતાના નામ પર એમના વોલ પર ચડાવી દીધેલો કે એવું બધું થયેલું, તો આ વિશે તમે શું કહેશો? એમાં જે પેલા જેમના નામ લખ્યો હતો બીજા અને બીજાના નામ પર પડતો થયો હતો, એમાં જેમના નામે પડતો થયો હતો એમનું ફેસબુક એકાઉન્ટ અને સોશિયલ એકાઉન્ટ જે છે એ એમની ટીમ હેન્ડલ કરતી હતી. એટલે કે એમની જવાબદારીમાં આવે છે કે જો એમનું ઓફિશિયલ એકાઉન્ટ હોય તો એના ઉપર એમની નજર રહેવી જોઈએ કે એ એકાઉન્ટ ઉપર જે શું પોસ્ટ થઈ રહ્યું છે અને જે પોસ્ટ થયું છે તે તેમણે જ લખ્યું છે કે નહીં, એ તે લેખિકાની ફરજમાં આવે છે.
પણ ટીમની ફરજ ટીમની ફરજમાં પણ આવે છે, પણ એ ભૂલ ટીમની હતી અને પાછળથી આખું વિવાદ ફેસબુક ઉપર જ પતી ગયો હતો. આવું જ એક વખત મારા સાથે થયું હતું. મેં હિન્દીના જાણીતા કવિ હવે રાજકારણમાં આવ્યા એટલે બધું બધાને અણગમતા થઈ ગયા, કુમાર વિશ્વાસ એટલે એમના નામે એમની ઓફિશિયલ વોલ ઉપરથી એક મુક્તક પોસ્ટ થયું હતું. હવે કુમાર વિશ્વાસની કવિતાઓ ગમે છે પણ એમનું લેવલ હાવ નીચું નથી એટલે એ બહુ સામાન્ય મુક્તક હતું. એટલે મેં કુમાર વિશ્વાસને મેલ કર્યો કે સાહેબ આપ કબસે એસા લિખતે હો ગયે. એણે મને રિપ્લાય કર્યો કે એ મેરા લિખા હુઆ નહીં હૈ. એટલે મેં એને કીધું કે એ આપકી વોલ સે પોસ્ટ હુઆ હૈ, તો કે મેં મેરી ટીમ સે પૂછતા હું. એટલે એમની વોલ પરથી જો પ્રસિદ્ધ થતું હોય તો એમની જવાબદારીમાં આવે છે કે એ એનું ધ્યાન રાખે એમની વોલનું અને એમની ટીમનું. મોટેભાગે મને જ્યાં સુધી ખ્યાલ છે એ વિવાદમાં પણ ટીમનો જ વાંક હતો. ઓફકોર્સ જેની વોલ હોય એની જવાબદારી તો બને જ છે અને પછીથી માફી પણ. એક સભ્ય પણ અહીંયા બેઠો. હવે ઇન્ટરનલ જોક્સ નહીં મારવાના જાહેર કરતા. યસ, બીજા કોઈ સવાલો? એની અધર ક્વેશ્ચન પ્લીઝ. યસ સર. જો જો બકા આ બધા વિવાદોને ડખા તો રહેવાના, પણ કલ્પના કરો કે વિવાદ વગરનું અને ડખા વગરનું સોશિયલ નેટવર્ક છે તો શું કલ્પના હશે? કરો મારું એકાઉન્ટ કાલે જ ડીએક્ટિવેટ કરી નાખું. મને લાગે છે કે આ ચર્ચા અહીંયા આપણે પૂરી કરીએ. આ સિવાય હજી કોઈના મનમાં કંઈ સવાલ હોય, કોઈ યંગસ્ટર્સ ઘણા બધા ફેસબુક પર એક્ટિવ હોય છે એમને કંઈ પૂછવું હોય તો. થેન્ક યુ સો મચ ગાઈઝ. મકરંદભાઈ, તહા, આપનો ખૂબ ખૂબ આભાર. છેલ્લી કોઈ કોમેન્ટ્સ આપને કરવી હોય? થેન્ક યુ, મને અહીં બોલાવ્યા બદલ ખૂબ ખૂબ આભાર. અને ઓડિયન્સ, મને એવું હતું કે એણે એવું કહેલું કે તમારે છે ને સવાલ જવાબ કરવાના છે, એટલે મેં એવું કહું કે સવાલ જવાબમાં પહેલી કન્ડિશન એવી છે કે ઓછામાં ઓછા બે માણસ જોઈએ. એ તો ઘણા બધા, અને સામે એકાદો બેઠો હશે તો સવાલ જવાબ કરી દઉં. મેં ગંમતમાં કહ્યું, પણ મને બહુ આનંદ થયો અને ખૂબ ખૂબ આભાર તમારો. જતાં જતાં, આઈ એમ સોરી, હું તારી કમેન્ટ રિઝર્વ રાખું છું, પણ એક સવાલ આપણી પાસે હજી છે. મારી પત્ની ત્યાં બેસી છે એટલે મારે મારા સુખી લગ્ન જીવન માટે કોમેન્ટ નથી કરતો. આખે આખા ચર્ચા વિશે તમારે કઈ છે કેવું હોય? વિષય હતો એટલે આપણે ડખા અને વિવાદ ઉપર વાત કરીએ. બાકી સોશિયલ નેટવર્કિંગની સારી બાબતો બહુ જ વધારે છે, નેગેટિવ સાઈડ કરતાં પોઝિટિવ સાઈડ વધારે છે. આપણે વિષયને અનુરૂપ વાત કરવાની હતી એટલે આપણે નેગેટિવ સાઈડ્સ જ વાત કરી છે. મને લાગે છે કે સોશિયલ નેટવર્કિંગ એ મીડિયમ ઓફ એક્સપ્રેશન છે અને ઘણા બધા માટે લોકો સુધી પહોંચવાનું માધ્યમ છે, અને કદાચ મોટાભાગના ડખાઓમાં સેલિબ્રિટીઝ, થોડી ઘણી જાણીતી હસ્તીઓ વધારે સંકળાયેલી હોય છે. એમના તરફથી પણ એક જવાબદારી પૂર્ણ મહત્ત્વનું હોય છે કે એ પણ એક જવાબદારી સાથે આ આખા માધ્યમને પ્રસ્તુત કરે અને રજૂ કરે તેમની ટાઈમલાઈન ઉપર, તેમની વોલ પર કે તેમના પેજ ઉપર. એક છેલ્લે છેલ્લે કોમેન્ટ મારે એ કરી દીધી, અમુક લોકો છે ને માત્ર ફેમસ થવા માટે પણ કોમેન્ટ કરતા હોય, એટલે મારે એકદમ છવાઈ જવું હોય હું નેગેટિવ એ કોમેન્ટ કરું. મેને અપને સે બડે શખ્સ કો ગાલી દીએ. જી 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 જી, મેને અપને સે બડે શખ્સ કો ગાલી દીએ, ક્યા બાત હૈ. ઓન ધેટ નોટ, થેન્ક યુ ઓલ વેરી મચ. ટુમોરો આપણે ફરીથી એટલું બોલી લેજો પછી હું ક્યારે જઉં, મારે પછી જઉં. કાલે ફરીથી આ જ વેન્યુ પર ઘણા ઇન્ટરેસ્ટિંગ સેશન્સ છે. આપણે મળીએ ગુજરાત લિટરેચર ફેસ્ટિવલના આજના આ આખરી સેશનમાં. આપ સૌનો ખૂબ ખૂબ ખૂબ